કાળઝાળ ગરમી વચ્ચે ફરીથી કમોસમી વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થશે માવઠું. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ગુજરાતમાં વારંવાર પડતો કમોસમી વરસાદ ખેતી માટે બન્યો ખતરો. રાજ્ય સરકારે કેન્દ્રીય કૃષિ મંત્રાલય પાસે પાકની પેટર્ન બદલવા માટે માંગ્યું છે માર્ગદર્શન. પોરબંદર, બોટાદ, મોરબી, કચ્છ, જૂનાગઢ અને પાટણમાં નળ સે જલ યોજનાના સરકારી દાવાની ખુલી પોલ. નળ આવ્યા પરંતુ જળ નથી આવતું. મહાનગરોમાં પણ ટેન્કરના ભરોસે જનતા. ભાવનગર ડમીકાંડમાં પોલીસે વધુ 5 આરોપીઓની કરી ધરપકડ. અત્યાર સુધીમાં 19 આરોપી પકડાયા. 38 લાખ રૂપિયા રિકવર કર્યા બાદ યુવરાજસિંહનો સાળો ધકેલાયો 5 દિવસના રિમાન્ડ પર. બનાસકાંઠાની સાતરવાડા પ્રાથમિક શાળાનું લાંચ્યું. આચાર્ય 18,000ની લાંચ લેતા ઝડપાયો. ઓપન સ્કૂલમાંથી એસએસસીની પરીક્ષા આપવાના બદલામાં લાંચ્યા. જિજ્ઞેશે માંગી હતી લાંચ. ગુજરાતમાં 2 દિવસમાં હાર્ટએટેકથી 3 વ્યક્તિના મૃત્યુ. સુરતમાં 42 વર્ષીય આધેડનું, રાજકોટમાં 19 વર્ષીય યુવાનનું, તો મોરબીમાં ચોકીદારનું હાર્ટએટેકથી થયું મૃત્યુ.